નમસ્કાર મારા વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્ઞાન સાધનાનું જે પેપર લેવાયું છે એમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠા જ પૂછાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે એમએમએસની પણ તમને સંપૂર્ણ તૈયારી જે છે તે કરાવીશું તો આજનું પેપર કેવું રહ્યું એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે બરાબર છે સૌથી પહેલા આપણો પ્રશ્ન છે કે આપેલા ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો તો આ તમારો પ્રશ્ન તમે તમારા પેપરમાં શોધી લો તમારા કદાચ અલગ પેપરનો કોડ હોય એ ઈ એ તો એ પ્રમાણે પ્રશ્ન અલગ હશે પ્રશ્ન આ જ હશે પરંતુ અહીં એક નંબર ઉપર છે તો તમારો કદાચ પંદર નંબર પિસ્તાલીસ નંબર પાસઠ નંબર ઉપર એમ અલગ હોઈ શકે છે એમ તો સાચો જવાબ આવશે મમવોય પચીસ તો સાડત્રીસ તો ઓગણપચાસ તો પાસઠ આવશે નીચેનામાંથી કયું જૂથનો સભ્ય નથી તો આવશે ગાય બીજા બધા માંસાહારી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ઉત્તર પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ તો પેઇન્ટ ને આ પ્રમાણે લખાય એક્સેલ ને આ પ્રમાણે બરાબર તો એક્સપેટ ને કઈ રીતે લખાય તો સાચો જવાબ અહીં આવે છે બી હવે આપણે અહીં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આકૃતિમાં દર્શાવેલા ત્રાજવામાં મૂકેલા રીંગણાનું વજન જે છે તે કેટલું થશે તો જો અહીં એક કિલો અને

એનો એક ભાગ એના ભાઈને આપ્યો છે એટલે કે અઢીસો ગ્રામ એને આપી દીધા છે તો અઢીસો આની અંદર જો ઉમેરીએ તો આપણો સાચો જવાબ પાંચ ખોખા છે તો સૌથી જે છે તે નીચે બોક્સ હશે તો આવશે બી પ્રશ્નાર્થ કરેલી જગ્યા છે તો અહીં તમે જોઈ શકો છો બરાબર તો સાચો જવાબ આવે છે છ ત્યાર પછી નીચે આપેલી આકૃતિને તમારે નેવું અંશના ખોણે ફેરવવો તો સાચો જવાબ શું બનશે તો બનશે ડી બરાબર પ્રોવિઝનલ આન્સર કી છે ફાઇનલ આન્સર ક આવશે ત્યારે પણ આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને વિડીયો બનાવીને મૂકીશું ત્યાર પછી તમારો પ્રશ્ન જ્યાં પણ હોય ત્યાં આ પ્રશ્ન શોધી લેજો એક વસ્તુની છાપેલી કિંમત આઠસોને ચાલીસ તો વેચાણ કિંમત સાતસો ચૌદ તો વળતર પંદર ટકા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બારને તમારે પ્રમાણિત સ્વરૂપે આ રીતે લખાશે પ્રશ્ન નંબર તેરની અંદર સાચો જવાબ એ આવે છે પ્રશ્ન નંબર ચૌદની અંદર ત્રણસો અડતાલીસ સેન્ટીમીટરનો વર્ગ આવશે પ્રશ્ન નંબર પંદર ની વાત કરીએ તો સાચો જવાબ આવે છે સો પ્રશ્ન નંબર સોળ ની અંદર આવે છે નવ ત્યાર પછી તમારે પ્રશ્ન જે પણ હોય સાચો આવે છે કાઢકોનું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે આવે છે સી પ્રશ્ન નંબર ઓગણીસ ની અંદર સાચો જવાબ આવે છે બી તો જ્યાં પણ તમારો પ્રશ્ન હોય તે સજાતીય પદ ખૂણા માટે યોગ્ય નથી તે શોધી લેવાનું રહેશે પ્રશ્ન નંબર વીસ ની અંદર ચોવીસ મીટર

પીવાનું પાણી જે છે એનો જથ્થો કેટલો છે ત્રણ ટકા આપણા નજીકનો જવાબ છે બે પોઈન્ટ સાત તો આવશે કયા આદિવાસી સમૂહ રહેતો તો સંથાલ ભારતનું નું માન્ચેસ્ટર અમદાવાદ બાજરી માટેની જમીન રેતાળ જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે મત અધિકારની ઉંમર કેટલી હતી તો એકવીસ વર્ષ અત્યારે વિદ્યાર્થી મિત્રો અઢાર વર્ષ છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ઉપરથી કોણ દૂર કરી શકે તો એમને હોદ્દા ઉપરથી રાષ્ટ્રપતિ દૂર કરી શકે કપાસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે ચોમાલીસ ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ભૂકંપ છે તેનો પૂર્વ અનુમાન થઈ શકતો નથી સાચી જોડણી તો પ્રતિથી સતર અક્ષર નું કાવ્ય કૃતિ તો હાઇકો સંધિ વિગ્રહમાં સાચું શું છે તો સી શબ્દ સમૂહ માટે સાચી જોડ કયું છે તો આવશે એ ધખ્યા ધખ્યા તો શું થયું ગુસ્સે થયા બરાબર છે ગરમ થઈ ગયા સાચો જવાબ આપણો આવશે દુઃખ સાચું નથી બરાબર છે તો એને કહીશું બાદ બાકીની ક્રિયા જે છે તેના માટે પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે જ્યાં તમારો પ્રશ્ન આડાવાળો હોય તો વિડીયોને સ્ટોપ કરી અને જોઈ લેજો પ્રશ્ન નંબર પંચાવન માં શું છે તો વાય એ ચલ છે બરાબર છે બહિર્મુખ ચતુષ્કોણ કયો છે તો આવશે એ પ્રશ્ન પંચ્યાસી ચાર ખાત વ્યસ્ત પ્રમાણ નથી તો સી દ્રિલંબાલેખ આવશે ત્યાર પછી ઓગણીસ નો ઘન કરતા કઈ સંખ્યા મળશે તો અડસઠ ઓગણસાહિઠ ત્યાર પછી આકૃતિની વાત કરીએ તો આવશે સી ત્યાર પછી આની અંદર આવશે ડી બરાબર છે કંઈ ફૂલ હોય તો મિત્રો કોમેન્ટ કરી શકો છો ગુણાકાર કરીએ તો સાચો જવાબ આવે છે ત્યાર પછી વાત કરીશું જવાબ આવશે મિત્રો બી આકૃતિમાં સમતલ અરીસાની અંદર અરીસો અહીં રાખેલો છે બરાબર છે તો વસ્તુનું પ્રતિબિંબ સાચું કયું બને છે જમણું જે છે ડાબી બાજુ ઘણી વખત મિત્રો મોડેલ પેપરમાં આવી આકૃતિઓ તમને કીધેલી હતી બરાબર પાંચ તો એકસો પચીસ ત્રણ તો સત્યાવીસ શું કરવાનું તો ખાલી તમારે ઘન કરવાનો હતું મેસ તો આ બાજુ અહીં અરીસો છે તો કેવું દેખાશે આ પ્રકારે ત્યાર પછી પૂર્વ દિશામાં જોયેલા હો તો ઉત્તર દિશા કઈ બાજુ હોય ડાબા હાથ તરફ હશે અહીં તમે આ નાળાકારને આવી રીતે કાપી નાખો તો શું થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો લંબચોરસ જે છે તે બની જશે

ચોર્યાસી ની વાત કરીએ તો મેલેરિયા એ પ્રજીવ છે પેટ્રોલિયમનો રંગો બનાવો વિટુમીન ડી નેવું ની અંદર બી એકાણું ની અંદર ઈસ્ટ આવશે મિત્રો બાણું ની અંદર શૂન્ય અવકાશ એટલે કે ડી ત્રાણું ની વાત કરીએ તો આવશે એ ચોરણું ની અંદર ઉડતી ખિસકોલી બી પંચાણું માં આવશે પાણી

એકસો બાર ની અંદર આવશે ધીરજ એકસો તેર ની અંદર સી એકસો ચુમોતેર એકસો ચૌદ ની અંદર મિત્રો બી એકસો પંદર સી કવિ ઇન્દ્ર એકસો સોળ ની અંદર આવશે શ્રોતાગણ સી એકસો સત્તર ની અંદર આવશે ભાવવાચક એકસો અને અઢાર ની અંદર આવશે બી એકસો ઓગણીસ માં આવશે સી અને એકસો વીસ ની અંદર આવશે મિત્રો એ તો આ પ્રકારે આપણું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું જો કોઈ પ્રશ્નની અંદર તમને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો આ પ્રશ્ન મિત્રો તમને સમજૂતી સાથેનો પણ સોલ્યુશન ટૂંક સમયની અંદર આપણે અપલોડ કરીશું